વડોદરા દાંડિયા બજાર ખાનકાહી રિફાઈ ખાતે ગુજરાત અંજુમને સૈયદ ટ્રસ્ટના સહયોગથી કોરોનાની મહામારીમાં હિન્દુ મુસ્લિમ ગરીબ અને વિધવા મહિલાઓને 50 જેટલી અનાજની કીટનું વિતરણ ખાનકાહી રિફાઈના કમાલુદ્દીન બાવાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે કમાલુદ્દીન બાવા દ્વારા કોરોના મહામારી માટે ખાસ દુવા અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને આ રીતે દેશમાં આવી પડેલી આફતમાં ટ્રસ્ટ દ્વારા આગળ પણ બનતો સાથ સહકાર આપવા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું। નઝીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા। આ કઈ ટ્રસ્ટ દ્વારા આ કીટ વિતરણ કરવામાં આવે છે અને કેટલા વર્ષોથી કરવામાં આવે છે? અંજુમન સાદાત વડોદરા દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવેલ છે, કારણ કે રમજાન મહિનામાં તો બધા જ આપે છે અને બધાને કીટનું વિતરણ પડે છે। રમજાન પછી જે લોકોને તકલીફો પડે છે અને જે તકલીફ થાય છે એની અંદર બચારાઓની પાસે અનાજ રાશન હોતું નથી, એટલે અમારી સંસ્થાએ વિચાર્યું કે કેમને રમજાન પછી બી આ લોકોને મદદ કરી જાય, એટલા માટે થઈને આજે આ કીટ વિતરણનું આયોજન કરેલ છે, જેમાં જકાત ફંડ જે અમારું સૈયદોની સંસ્થામાં એકઠું થયેલું એમાંથી આ કામને અંજામ આપવામાં આવેલ છે। કેટલા વર્ષોથી આ સંસ્થા કામ કરે છે? 1987 આ સંસ્થા સૈયદો માટે કામ કરી રહી છે। સંસ્થા સૈયદોની છે પણ સૈયદો અલાવા બી અમે લોકો બધાને હેલ્પ કરીએ છીએ, જે બી મુસીબતના માર્યા છે, તકલીફના માર્યા છે, જે તકલીફોમાં છે બધાને મદદ કરવાની એઝ ફાર એઝ પોસિબલ મદદ અમે કરીએ છીએ। હાલ અંદાજે કેટલી કીટો વિતરણ કરવામાં આવી છે? આજે લગભગ અંદાજે 50 કીટોનું વિતરણ અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કમાલુદ્દીન બાવા સજ્જાદાનસિંહ રીફાઈ સાહેબ દ્વારા કરવામાં આવેલ અને અમારા બાકી ટ્રસ્ટો એમાં ઘણો સહયોગ આપેલ છે। શું નામ તમારું? ગુલામ હુસેન સૈયદ, ખજાનજી અંજુમને સાદાત વડોદરા। અંજુમને સૈયદની જાનિબ છે અમને ગરીબ લોકો કો અનાજ કા કીટ બાંટા હૈ, ખાસ તૌર પર તો રમઝાન કી ઝકાત ભી હૈ ઓર કોરોના વાયરસ કી વજહ સે જો લોકડાઉન હૈ જિસમે ગરીબ લોકો કો ખાને કો નહીં મિલતા, તો ઉસકે લિયે હમને યે અનાજ બાંટા હૈ ઓર યે સિર્ફ ગરીબ લોકો કે લિયે હૈ, ઇસમે ના તો હિન્દુ ના મુસલમાન કુછ દેખા નહીં જાતા, ઇસમે હિન્દુ ભી હૈ ઓર મુસલમાન ગરીબ લોક ભી હૈ, જિનકો અંજુમન સૈયદ કી તરફ સે યે બાંટા ગયા હૈ ઓર મેં અંજુમન સૈયદ સે ઉમ્મીદ ભી રખતા હું કે આને વાલે હર મહિને દો મહિને યા છ મહિને યા હર સાલ એસા અનાજ હમ બાંટતે રહેંગે ગરીબો કો, ઉસકે લિયે મેં લોગો સે અપને વાલો સે અપીલ કરતા હું કે વો અગર ઝકાત દેના ચાહે તો ઝકાત ભી દે, અગર ડોનેશન દેના ચાહે હમકો અંજુમન સૈયદ કો તો વો અંજુમન સૈયદ કો ડોનેશન ભી દે સકતે હૈ, જિનસે હમારે હાથ મજબૂત હોંગે ઓર અંજુમન સૈયદ આગે ઠીક તરીકે સે અચ્છે તરીકે સે આગે બઢેગી કામ કરેગી ઓર યે અંજુમન સૈયદ સિર્ફ ગરીબ લોકો કે લિયે હૈ, ગરીબ લોકો કો આગે બઢાને કે લિયે હૈ, ગરીબ લોકો કે બચ્ચો કો એજ્યુકેશન દિલાને કે લિયે હૈ, તો લિહાઝા મેં સબસે અપીલ કરૂંગા કે આપ લોગ અંજુમન સૈયદ કે હાથ મજબૂત કરેં ઓર ડોનેશન દે ઓર અગર રમઝાન કે લિયે ઝકાત દે સકતે તો વો ભી હમે ઝકાત દે તાકે હમ ઇસ તરહ સે ગરીબો કો આગે લાને કી કોશિશ કરેં, યહી હમ હમારા મનશા હૈ ઓર યહી અંજુમન સૈયદ કા મનશા ભી યહી હૈ। શુક્રિયા, યે તમામ લોગ અંજુમન સૈયદ કે મેમ્બરાન હૈ, ઇન તમામ કો ભી મેં ઈદ કી મુબારકબાદી દેતા હું ઓર ઇનસે ભી ઉમ્મીદ યહી કરતા હું કે આપ રાત દિન અંજુમન સૈયદ કો આગે બઢાને કી કોશિશ કરે, અંદર અંદર પ્યાર મહબ્બત સે રહે ઓર પ્યાર મહબ્બત સે અંજુમન સૈયદ
के हाथ मजबूत करें, अंजुमन सैयद को मजबूत करें, ताकतवर बनाएं, ताकि हम और आगे भी काम कर सकें। शुक्रिया, बहुत बहुत शुक्रिया। बाबा, अभी ये जो कोरोना की महामारी चल रही है, तो उसके लिए दो शब्द क्या कहोगे, लोग क्या एहतियात बरतना चाहिए? कोरोना के लिए जो महामारी चल रही है, उसके लिए गवर्नमेंट ने जो गाइडलाइन दी है हमको, उसके मुताबिक हमको चलना चाहिए। अगर मस्जिद में हम नमाज़ पढ़ने जाते हैं तो कम तादाद में जाएं और मस्जिद के अंदर भी डिस्टेंस रखें, नमाज़ पढ़ते वक्त भी डिस्टेंस रखें। और मैं तो ये समझता हूँ कि इस वक्त तमाम कौमों को एक मिल जाना चाहिए, एकजुट हो जाना चाहिए, एकजुट मिलकर इस महामारी का मुकाबला हमें करना चाहिए। इस वक्त कोई दुश्मनी मत देखो, एक दूसरे की जात पात मत देखो, सबको एक प्लेटफॉर्म पे आकर हमें ये महामारी का सामना करना है। और जब हम एक होकर लड़ेंगे महामारी के सामने, तो इंशाअल्लाह ये महामारी जल्द से जल्द हिंदुस्तान से दफा होगी। और मैं तो ये चाहता हूँ कि हिंदुस्तान में तमाम कौमें मिलकर रहे, इत्तेफाक से रहें, एकजुट होकर रहें, और जो मेन मुद्दे हैं हिंदुस्तान के, उसके ऊपर हम बात करें और उसके ऊपर हम चलकर कंधे से कंधा मिलाकर हिंदुस्तान को सुपर पावर बनाने की कोशिश करें। यही मेरा मंशा है। शुक्रिया, बहुत बहुत शुक्रिया।